નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 માં ટોપિક નંબર 2 જોઈએ. તો પહેલા ટોપિક માં આર્થિક વ્યવહાર કોને કહેવાય, ધંધાકીય વ્યવહાર કોને કહેવાય, આર્થિક વ્યવહાર વ્યવહારોના પ્રકારો જોયા. વ્યવહારોના બે પ્રકારો મુખ્ય હતા, આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારોને ફરી પાછા બે ભાગમાં વહેંચવામાં આવેલા હતા, રોકડ ઉધાર વ્યવહાર અને આંતરિક બાહ્ય વ્યવહાર. રોકડ ઉધાર વ્યવહારને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા હતા, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને વિશિષ્ટ અન્ય વ્યવહાર. આંતરિક બાહ્ય વ્યવહારને પણ બે ભાગમાં વહેંચવામાં આવેલા હતા, આંતરિક વ્યવહાર, બાહ્ય વ્યવહાર. તો આ રીતે આપણે વ્યવહારોનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે જોયેલું હતું. તો પહેલા વિડીયોની અંદર આપણા આર્થિક વ્યવહારના પેટા પ્રકાર વિશે ભણતા હતા કે જેમાં આપણે રોકડ વ્યવહારને પૂર્ણ કરેલો હતો કે ભાઈ રોકડ વ્યવહાર કોને કહેવાય, રોકડ વ્યવહારમાં કેવા કેવા વ્યવહારોનો સમાવેશ થાય, તો કે માલ અંગેના, મિલકત અંગેના અને સેવા અંગેની લેવડ દેવડ છે એ રોકડમાં કરવામાં આવે, રોકડની તાત્કાલિક ચુકવણી થતી હોય એવા વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. તો આ બધું આપણે પહેલા ટોપિકમાં રોકડ વ્યવહાર વિશેનો અભ્યાસ છે એ આપણે કરેલો હતો. ત્યાર પછી હવે આપણે જઈએ પેટા પ્રકાર આર્થિક વ્યવહારનો. નંબર 2, ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર પહેલા તો કોને કહેવાય, તો ઉધાર વ્યવહાર તો અહીંયા અર્થ આપેલો છે કે ઉધાર વ્યવહાર એટલે માલ મિલકત કે સેવાની ફેરબદલી કરવામાં આવે ત્યારે નાણાંની લેવડ દેવડ તાત્કાલિક નહીં પરંતુ ભવિષ્યમાં કરવામાં આવે તો તે ઉધાર વ્યવહાર કહેવાય. તો અહીંયા આપણા ધંધાની અંદર આપણે માલ મિલકત કે સેવાની ફેરબદલી કરતા હશું, એટલે કે આપણે માલ ખરીદતા હશું અથવા તો માલ વેચતા હશું. આપણા ધંધાની અંદર મિલકત ખરીદતા હશું અથવા તો આપણે મિલકત વેચતા હશું. એવી રીતના સેવા, તો સેવા આપણે મેળવતા હશું અથવા તો આપણે સેવા આપતા હશું. તો એ માલ મિલકત કે સેવાની જે ફેરબદલી થાય, એ ફેરબદલી થાય ત્યારે નાણાંની લેવડ દેવડ તાત્કાલિક નહીં, એટલે કે અહીંયા માલની, વસ્તુની કે મિલકતની ફેરબદલી કરવામાં આવે ત્યારે નાણાંની લેવડ દેવડ છે એ તાત્કાલિક કરવામાં આવતી નથી પરંતુ ભવિષ્યમાં કરવામાં આવે તો તે વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. દાખલા તરીકે આપણે રૂપિયા 50,000 નો માલ ગોપીના સ્ટોર્સ પાસેથી ખરીદ્યો, બરોબર. હવે આપણે રૂપિયા 5,000 નો માલ ગોપીના સ્ટોર્સ પાસેથી ઉધાર ખરીદ્યો, તો ગોપીના સ્ટોર્સે આપણને માલની ફેરબદલી કરી દીધી, એટલે કે આપણને માલ છે એ ગોપીના સ્ટોર્સે આપી દીધો, પણ આપણે હજુ ગોપીના સ્ટોર્સને નાણા ચૂકવ્યા નથી, એટલે કે અહીંયા માલની ફેરબદલી થઈ ગઈ પણ નાણાંની લેવડ દેવડ હજુ તાત્કાલિક થતી નથી, કારણ કે આપણે આ માલ ઉધાર ખરીદ્યો, એટલે આ નાણાંની જે લેવડ દેવડ છે એ આપણે ભવિષ્યમાં કરવાના છીએ, ભવિષ્યમાં કરશું, તો આ વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર કહેવાય. તો આ વ્યાખ્યા અર્થ ઉપરથી એવું નક્કી કરવામાં આવે છે કે અહીં માલ મિલકત કે સેવાની ફેરબદલી વર્તમાનમાં થાય છે, એટલે કે આપણે જ્યારે માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ કરીએ છીએ ત્યારે એ વર્તમાનની અંદર એનું ખરીદ વેચાણ થઈ જાય છે, પણ હિસાબોની પતાવટ છે એ ભવિષ્યમાં થાય છે. જો હિસાબો એટલે કે જે નાણા
ચૂકવવાના હોય કે આપણને નાણા મળવાના હોય તો એની જે પતાવટ છે એ તો ભવિષ્યમાં થવાની છે. તો જે વ્યવહારની અંદર માલ સેવા કે મિલકતની ફેરબદલી વર્તમાનમાં થઈ જતી હોય પણ નાણાની ચૂકવણી કે નાણા મેળવવાની એટલે કે અહીંયા હિસાબોની પતાવટ છે એ ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર કહેવાય. એમસીક્યુમાં પૂછાય કે ઉધાર વ્યવહારના કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. જો બરાબર કેવા વ્યવહારના કારણે તો કે ઉધાર વ્યવહારના કારણે. તમને એમસીક્યુમાં પૂછવામાં આવે કે કયા વ્યવહારના કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે તો ઉધાર વ્યવહારના કારણે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે. શું કામ? તો કે અહીંયા એક વેપારી હશે અને એક ગ્રાહક હશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે રૂપિયા 10,000 નો માલ સાગર પાસેથી ખરીદ્યો. માની કે રૂપિયા 10,000 નો માલ સાગર પાસેથી ખરીદ્યો તો સાગર પાસેથી ખરીદ્યો તો અહીંયા સાગર છે એ વેપારી છે. તો આપણે ધંધામાં માલિક જ છીએ પણ આપણે અહીંયા ગ્રાહક બનેલા છે. ગ્રાહક એટલે દેવાદાર કે વેપારી એટલે લેણદાર. અહીંયા આપણે ગ્રાહક છીએ એટલે આપણે દેવાદાર છીએ. સાગર એ વેપારી છે તો એ સાગર એ આપણા ધંધાનો લેણદાર છે. તો અહીંયા ઉધાર વ્યવહારના કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. શું કામ? તો કે આપણે સાગર પાસેથી માલ ખરીદી લીધો. બરાબર, સાગર પાસેથી આપણે માલ ખરીદી લીધો પણ સાગરને આપણે હજુ 10,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. ઉધાર વ્યવહાર છે. જો આપણે નાણા ચૂકવવાના બાકી છે તો હજુ આપણે વેપારી સાથે સંબંધ છે. પણ જો રોકડ વ્યવહાર હોય તો રોકડ વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી કારણ કે ત્યાં માલ વસ્તુ કે સેવાની સામે નાણાની ફેરબદલી તાત્કાલિક થઈ ગઈ હોય છે. તો ત્યાં તમારે લેણદાર દેવાદારનો સંબંધ છે એ ઊભો થતો નથી કારણ કે આપણે વસ્તુ ખરીદી લીધી, આપણે નાણા ચૂકવી દીધા, આપણે દુકાનની બહાર નીકળી ગયા એટલે આપણે વેપારીને સંબંધ પૂરો થઈ ગયો. આપણે કોઈ સંબંધ રોકડ વ્યવહાર હોય ત્યારે વેપારી સાથે હોય નહીં કે કોઈ ગ્રાહક સાથે રોકડ વ્યવહાર હોય ત્યારે આપણે એની સાથે કોઈ સંબંધ હોય નહીં, એનો કોઈ સંબંધ આપણે ઊભો થતો નથી. પણ જો ઉધાર વ્યવહાર હોય તો અહીંયા વસ્તુની ફેરબદલી થઈ ગઈ પણ નાણાની ફેરબદલી હજુ થઈ નથી. તો અહીંયા વસ્તુની ફેરબદલી વર્તમાનમાં થઈ પણ નાણાની હિસાબોની જે પતાવટ છે એ ભવિષ્યમાં થવાની છે. એટલા માટે અહીંયા લેણદાર દેવાદારનો સંબંધ છે એ ઊભો થાય છે. ત્યાર પછી આગળ જોઈએ અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર. ત્રીજો પ્રકાર આર્થિક વ્યવહારમાં રોકડ ઉધાર વ્યવહારોની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર. તો અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કોને કહેવાય? પહેલી વસ્તુ અહીંયા તો પહેલા આપણે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર કોને કહેવાય એ બધું આપણે પહેલા શીખવું પડશે. તો વિશિષ્ટ વ્યવહાર કોને કહેવાય? તો વિશિષ્ટ વ્યવહાર એટલે એવા વ્યવહારો કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી પરંતુ તેના લીધે ધંધામાં ખર્ચ કે નુકસાન ઉદ્ભવે. જો વિશિષ્ટ વ્યવહાર કોને કહેવાય? તો કે વિશિષ્ટ વ્યવહાર છે એ એવા વ્યવહાર છે કે જે રોકડે નથી, એ રોકડ વ્યવહારે નથી, તે ઉધાર વ્યવહારે નથી, પણ એમ છતાં એવા વ્યવહારના કારણે આપણા ધંધાની અંદર એ ખર્ચ અથવા નુકસાન છે એ ઉદ્ભવતા હોય, એ એવા વ્યવહારોના લીધે આપણે અહીંયા નુકસાન ભોગવવું પડે
કે આપણા ધંધાની અંદર ખર્ચ ઉભો થતો હોય તો એવા જે વ્યવહાર છે એને વિશિષ્ટ વ્યવહાર કહેવાય દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ ધંધામાંથી ચોરાઈ ગયો હવે રૂપિયા 5000 નો માલ ધંધામાંથી ચોરાઈ ગયો તો અહીંયા ચોર ચોરી કરવા આવ્યો હોય ત્યારે એ પૈસા મૂકીને ગયો હશે ધંધામાં કે આ 5000 રૂપિયા હું તમારો માલ ચોરીને લઈ જાઉં છું ચોર આવો વ્યવહાર કરશે તો કે નહીં એ તો દુકાન તોડી અને ધંધામાંથી એ માલ જેટલું જોતું હશે એટલું ચોરીને લઈ ગયો જા તો એ માલ ચોરાઈ ગયો તો એને નાણાં આપણને ચૂકવા નથી એટલે એ રોકડ વ્યવહાર નથી ચોર ભવિષ્યમાં નાણાં ચૂકવવાનો નથી કે હાલો ભાઈ હું મહિનાથી માટે તમારા ધંધામાંથી માલ ચોરી લઈ જાઉં છું હું મહિના પછી આ નાણાં તમને આપી જઈશ એ ચિઠ્ઠી લખી ગયો હશે તો કે નહીં ચોર આવો કોઈ દાખલ નથી કે આપણને આવી ચિઠ્ઠી લખીને જાય તો આ 5000 નો માલ ધંધામાંથી ચોરાઈ ગયો તો એનો અર્થ એમ થાય કે આ 5000 રૂપિયાનું જે નુકસાન થાય છે એ આપણો તો માલ 5000 નો ગયો તો આપણા ધંધાની અંદર આ 5000 રૂપિયાનું નુકસાન થશે તો એ નુકસાન થાય એની ચોપડે નોંધ કરવી પડે એવી રીતના રૂપિયા 5000 નો માલ છે એ આપણે અનાથ આશ્રમમાં આપ્યો અને ધર્માદામાં આપ્યો તો તમે માલ આપણે ધર્માદો આપશો અથવા તો આપણે 2000 રૂપિયા ધર્માદામાં આપ્યા કે 501 રૂપિયો મંદિરમાં ભેટ ધરી તો એ બધે ધર્માદો કહેવાય તો એ ધર્માદામાં આપણે નાણાં એને જે નાણાં આપો માલ આપો ધંધામાંથી જે વસ્તુ આપો છો તો એ આપણે એને ધર્માદો કરીએ છીએ તો એ ધર્માદો કરતા હશો ત્યારે સામી વ્યક્તિ આપણને નાણાં રોકડમાં ચૂકવશે તો કે નહીં ભવિષ્યમાં આપશે તો કે નહીં તો એને ધર્માદો ન કહેવાય તો એ ધર્માદાના કારણે આપણે આપણા ધંધામાંથી રોકડા આપશું તો એ રોકડ એ આપણા ધંધાની જાવક થાય આપણે માલ આપતા હશો તો આપણા ધંધામાંથી એ માલની જાવક થશે આપણે કોઈ મિલકત આપતા હશો તો આપણા ધંધામાંથી એ મિલકતની જાવક થશે તો એ ધર્માદો છે એ ધર્માદાને આપણા ધંધાનો ખર્ચ ગણવામાં આવે અને એને ખર્ચ ગણી અને આપણા હિસાબોની અંદર એની નોંધ કરવામાં આવે તો આ વિશિષ્ટ વ્યવહાર કહેવાય કે આ ઉધારી નથી રોકડે નથી પણ એમ છતાં આપણા ધંધાની અંદર એ ખર્ચ કે નુકસાન ઉદ્ભવતો હોય એ એવા જે વ્યવહાર છે તો એવા વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે અહીંયા તો ઘણા બધા એવા ઉદાહરણ છે પણ મેં એક ઉદાહરણ લખ્યું હવે માની લો કે રૂપિયા 5000 નો માલ આગમાં બળી ગયો રૂપિયા 10000 નો માલ છે અકસ્માતમાં નાશ પામ્યો રૂપિયા 25000 નો માલ છે વરસાદમાં પલળી ગયો જે વેચતા કાંઈ ઉપજી શકે તેમ નથી તો આવા અનેક વ્યવહાર એવા છે કે જે વ્યવહાર ઉધારે નથી રોકડે નથી પણ એમ છતાં આવા વ્યવહારો જો ધંધામાં થાય આવી ઘટનાઓ બનતી હોય તો એ વ્યવહારના લીધે આપણા ધંધાની અંદર ખર્ચ કે નુકસાન ઉદ્ભવતા હોય તો એવા જે વ્યવહાર છે એને વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે તો વિશિષ્ટ વ્યવહાર એ પણ એક આર્થિક વ્યવહારનો જ ભાગ છે એટલે એની હિસાબી ચોપડે નોંધ છે એ કરવી પડે ત્યાર પછી વર્ગીકરણની દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક વ્યવહારને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા રોકડ ઉધાર વ્યવહાર અને નંબર 2 હતા બી કરીને આપણે લખેલું હતું આંતરિક કે બાહ્ય વ્યવહાર તો હવે આપણે બી માં જોઈએ કે ભાઈ આંતરિક કે બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ આપણે વ્યવહારોનું વર્ગીકરણ કરીએ તો એમાં આંતરિક વ્યવહાર છે એ કોને કહેવાય તો આંતરિક વ્યવહાર એટલે કોઈ અન્ય પક્ષકારો સાથે નહીં પરંતુ ધંધાની અંદર થતા વ્યવહાર અહીંયા આંતરિક વ્યવહાર કોને કહેવાય તો કે અહીંયા કોઈ ધંધાની બહારની કોઈ અન્ય વ્યક્તિ સાથે કોઈ વસ્તુ માલ કે સેવાની ફેરબદલી કરવામાં આવતી નથી પણ એવા વ્યવહાર કે જે ધંધાની અંદર જ થતા હોય ધંધાની અંદર જે વ્યવહાર થાય
અંદર ને અંદર થાય, કોઈ અન્ય વ્યક્તિ સાથે કોઈ લેવડ દેવડ થતી નથી, માલ વસ્તુ કે સેવાની ફેરબદલી થતી નથી, પણ એ ધંધાની અંદર જ એવા વ્યવહાર થતા હોય તો એને આંતરિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિલકતોનો ઘસારો, તો અહીંયા આપણે ઘસારો પહેલા ચેપ્ટરમાં આપણે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ જે મિલકતોની કિંમતમાં ઘટાડો કરે એને આપણે ઘસારો કહીએ છીએ. દાખલા તરીકે આપણે આપણા ધંધાની અંદર ફર્નિચરનો વપરાશ કરીએ છીએ તો એ ફર્નિચરનો ઘસારો છે, એ થવાનો છે, તો એ ફર્નિચરની કિંમતમાં ઘટાડો કરે તો એ જેટલા રૂપિયાનો ઘટાડો થાય એને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. તો એ ઘસારો છે એ આપણા અને આપણા ધંધામાં થવાનો છે. કોઈ પણ મિલકતનો ઘસારો છે તો એ મિલકતનો વપરાશ છે એ આપણે આપણા ધંધાની અંદર જ કરવાના છીએ, પણ એ મિલકતોનું મૂલ્ય ઓછું કરે છે એટલે એને ઘસારા તરીકે હિસાબી ચોપડે એની નોંધ છે કરવી પડે. કારણ કે ઘસારો એ આપણા ધંધાનો મહેસૂલી ખર્ચ કહેવાય અને મહેસૂલી ખર્ચ કહેવાય એટલે મિલકતો પરનો ઘસારો એ આપણા ધંધાના ચોપડે એ ખર્ચ ગણી અને એની નોંધ છે એ કરવી પડે. કુદરતી આપત્તિથી નુકસાન થાય, માની લો કે વાવાઝોડું આવ્યું અને આપણી દુકાન છે એની અંદર એ દુકાન પડી ગઈ, અથવા તો ધરતીકંપ થયો આપણી દુકાન પડી ગઈ, અથવા તો પુષ્કળ વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ, તો આપણા ધંધાની અંદર પાણી છે ઘૂસી ગયું હોય અને આપણો માલ છે એ પલળી ગયો હોય. એટલે અહીંયા કોઈ આપત્તિથી, કોઈ કુદરતી આપત્તિ આવે અને આપણા ધંધાની અંદર જો એ નુકસાન થાય તો એ નુકસાન આપણે જ ભોગવવું પડે અને એ જે નુકસાન થાય એની ચોપડે નોંધ છે એ પણ કરવી પડે. તો એ કોઈ અન્ય વ્યક્તિ સાથે આપણે વ્યવહાર નથી કરતા, કોઈ આવા વ્યવહારો છે આપણે ધંધાની કોઈ બહારની વ્યક્તિ સાથે આપણે વ્યવહાર નથી કરતા, પણ આપણા આપણા ધંધાએ આ વ્યવહાર કરવા પડે અને એની ચોપડે નોંધ છે એ કરવી પડે. આવા વ્યવહારો છે એ આપણા ધંધાની અંદર જ ઉદ્ભવે છે. ત્યાર પછી આવે બાહ્ય વ્યવહાર. તો બાહ્ય વ્યવહાર કોની કહેવાય? તો બાહ્ય વ્યવહાર એટલે ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતા વ્યવહાર. જો બાહ્ય વ્યવહાર કોને કહેવાય? તો કે ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે. તો એ હવે ધંધાની બહાર જે વ્યવહાર કરવામાં આવે એટલે કે આપણા ધંધાની અંદર જે ગ્રાહકો સાથે આપણે વસ્તુ માલ કે સેવાની ફેરબદલી કરીએ તો એને બાહ્ય વ્યવહાર કહેવાય. કે જે વ્યક્તિ છે એ આપણા ધંધાની બહારની હોય, તો એ ધંધો અને બહારની વ્યક્તિ એ બંને વચ્ચે જે લેવડ દેવડ થાય તો એને બાહ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ ગ્રાહકને માલ વેચો તો એ ગ્રાહક છે એ આપણા ધંધાની બહારની વ્યક્તિ છે. આપણે કોઈ વેપારી પાસેથી માલ ખરીદ્યો તો એ વેપારી છે એ આપણા ધંધાની બહારની વ્યક્તિ છે. તો આવા જે વ્યવહારો છે એને બાહ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો આર્થિક વ્યવહારનો સંપૂર્ણ ટોપિક છે એ પૂરો થાય. અહીંયા જે આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ કરેલું હતું પેટા વિભાગ એ અહીંયા પૂરો થાય. ત્યાર પછી આવે વ્યવહારનો મુખ્ય પ્રકાર નંબર બે, બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો અહીંયા બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એવા વ્યવહારો છે કે જેની અંદર એને નાણાનું મૂલ્ય માપી શકાતું નથી એટલે કે એવા વ્યવહારોની અંદર નાણાનું મૂલ્ય હોય જ નહીં, તો એવા જે વ્યવહાર છે એને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એમસીક્યુમાં પૂછાય અથવા તો એક ગુણમાં એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે કેવા વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવતી નથી,
તો અહીંયા બિન આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. શું કામ? શા માટે બિન આર્થિક વ્યવહારોની નોંધ નથી કરવામાં આવતી? તો કે અહીંયા આપણે કીધું કે બિન આર્થિક વ્યવહાર છે એને નાણાના મૂલ્યમાં માપી શકાતા નથી. જો નાણાના મૂલ્યમાં જે વ્યવહાર માપી ન શકાતા હોય તો એને હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. દાખલા તરીકે અહીંયા બિન આર્થિક વ્યવહારના ઉદાહરણ લખ્યા છે. જો આમાં કોઈ કે નાણાનું મૂલ્ય જ નથી. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે એક મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો એક મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો પણ કેટલા રૂપિયાનો મળ્યો? નાણાનું મૂલ્ય નથી. તો આ બિન આર્થિક વ્યવહાર કહેવાય અને તમે ચોપડે નોંધી શકતા નથી. ધંધાના વિસ્તરણ માટે સલાહકારો સાથે મીટિંગનું આયોજન કરી તો આવી ઘટના આપણે ધંધા બનતી હોય કે ભાઈ આપણો ધંધાનું વિસ્તરણ કરવું છે, આપણો ધંધો મોટામાંથી નાનો કરવો અથવા તો નાનામાંથી મોટો કરવો છે, એનું કદ વધારવું છે, તો એના માટે આપણે આપણા કોઈ સલાહકાર હોય એ સલાહકાર સાથે આપણે મીટિંગનું આયોજન કરીએ છીએ. તો એ મીટિંગનું આયોજન થઈ ગયું પણ એને તમે નાણાના મૂલ્યમાં માપી શકતા નથી. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું, ખરીદી નથી. તમે વિચાર કરો છો, તમે આયોજન કરો છો કે મારે એક મિલકત ખરીદવી છે. બિન આર્થિક વ્યવહાર. જો તમે એ મિલકતને ખરીદીને ધંધા ઉપર લાવો તો એ આર્થિક વ્યવહાર થાય. પણ હજી તમે વિચાર કરો છો, તમે આયોજન કરો છો કે મારે મિલકત છે એ ખરીદવી છે, મારે ફર્નિચર ખરીદવું છે, મારે કોમ્પ્યુટર ખરીદવું છે, આવું તમે આયોજન કરો છો, હજુ આપણે ખરીદી નથી. એટલે બિન આર્થિક વ્યવહાર કહેવાય. પત્નીના જન્મદિવસ નિમિત્તે સોનાની વીંટી આપવાનું વિચાર. કોઈ વેપારી એમ વિચાર આવે કે ભાઈ બે દિવસ પછી મારી પત્નીનો જન્મદિવસ છે તો મારે સોનાની વીંટી આપવી છે, એવો એ વિચાર કરે છે. સોનાની વીંટી હજી દુકાનમાંથી એને ખરીદી નથી, એટલે એ વ્યવહાર નથી બન્યો. એ વિચાર કરે છે કે હું આપું ન આપું. તો અહીંયા નાણાનું મૂલ્ય આમાં માપી શકાતું નથી, એટલે આ બિન આર્થિક વ્યવહાર કહેવાય. દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને ધાબળાનું વિતરણ કરવાનું વિચાર્યું. દાન કરવું છે, ધર્માદો કરવો છે. તો દાદીમાં ગુજરી ગયા હોય માલિકના, ધંધાના દાદીમાં હોય નહીં. એટલે માલિકના દાદીમાં ગુજરી ગયા હોય અને માલિક એવો વિચાર કરે છે કે ભાઈ દાદીમાની તિથિ આવે છે તો આપણે ગરીબોને શિયાળો છે તો આપણે ધાબળાનું દાન કરીએ, ગરમ સાલનું દાન કરીએ કે જેથી ગરીબો છે એ ઓઢી શકે, એવો વિચાર કરે છે. હજુ દાન એને કર્યું નથી, એટલે એવા બિન આર્થિક વ્યવહાર કહેવાય. બેંકે રૂપિયા 80,000 નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે જો આની અંદર નાણાનું મૂલ્ય છે પણ આ વ્યવહાર હજી બન્યો નથી. મંજૂર કર્યો એમ કીધું, જો હજી આપણને કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? તો તમે બીએ માં ભણી ગયા છો કદાચ, પાઠમાં જો આવશે તમારે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણા નામાની ભાષામાં હું તમને શોર્ટકટ વ્યાખ્યા આપી દઉં કે ભાઈ આપણા ખાતાની અંદર બચત નથી પણ આપણે બેંક સાથેના જે વ્યવહારો છે એ આપણે નિયમિત કરીએ છીએ, વર્ષોથી બેંક સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, એટલે બેંક આપણાથી પરિચિત છે, આપણે નિયમિત બેંકમાંથી લેવડ દેવડ કરીએ છીએ, એટલે બેંક આપણને ઓળખે છે. તો અહીંયા આપણા ખાતામાં બચત નથી, બેલેન્સ નથી બેંકની અંદર, પણ છતાં આપણે નાણાંની જરૂર પડી હોય તો બેંક આપણા ખાતામાં બેલેન્સ નથી, છતાં પણ અહીંયા આપણી પ્રતિષ્ઠા ઉપર બેંક આપણને આપણા ખાતામાં બેલેન્સ નથી છતાં પણ આપણને એ રૂપિયા આપે છે.
તો એ જે રૂપિયા બેંક આપણને આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અથવા તો આપણા ખાતામાં 10,000 રૂપિયા બેલેન્સ પડ્યું છે પણ આપણે રૂપિયા 15,000 જોતા છે તો બેંક આપણને ખાતામાંથી 10,000 રૂપિયા જ આપી શકશે. પણ છતાં આપણે જો 15,000 રૂપિયા જોતા હોય તો વધારાના 5,000 રૂપિયા બેંક આપણને લોન સ્વરૂપે નહીં, લોન સ્વરૂપ અલગ છે, બેંક ઓવરડ્રાફ્ટ એટલે એ આપણને ટૂંકા ગાળા માટે આપે છે. એક વર્ષની અંદર આપણે આ પૈસા છે એ આપણે બેંકને વ્યાજ સહિત પાછા પરત કરવા, પણ એવી શરતે બેંક આપણને આપણા ખાતામાંથી ઓવર પૈસા આપે છે. એટલે કે આપણા ખાતામાં 10,000 જ બેલેન્સ હતી પણ છતાં બેંક આપણને 5,000 રૂપિયા વધારાના આપે છે. તો એ ઓવર એટલે કે વધારા જે નાણાં બેંક આપણને આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ એ બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો હજુ આપણને નાણાં ચૂકવા નથી. બેંકે ખાલી આપણને એમ કીધું કે અમે તમને આ પૈસા વધારે આપશું, હજી બેંક સાથે આ નાણાકીય લેવડ દેવડ હજુ થઈ નથી, હજી તમને શબ્દ વાપરો મંજૂર કર્યો. એટલે બેંકે આપણને જાણ કરી કે અમે તમને 10-80,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ તરીકે આપશું. તો એ હજુ મંજૂર કર્યો છે, હજુ આ નાણાં આપણને મળેલા નથી. એટલે અહીંયા નાણાંનું મૂલ્ય છે પણ આ ઘટના હજી બની નથી, આ વ્યવહાર હજી બેંક સાથે આપણે કર્યો નથી, એટલે આ બેંક બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આ પણ બિન આર્થિક વ્યવહાર છે, એને હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો આ રીતે ધંધાકીય વ્યવહાર, વ્યવહારોનું વર્ગીકરણ, અહીંયા આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, મુખ્ય બે પ્રકાર હતા. આર્થિક વ્યવહારોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, રોકડ ઉધાર વ્યવહાર અને આંતરિક કે બાહ્ય વ્યવહાર. રોકડ ઉધારને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને વિશિષ્ટ અથવા તો અન્ય વ્યવહાર. તો અહીંયા વ્યવહારના જે પ્રકારો હતા એમ જે વર્ગીકરણ હતું એ વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય છે. આગળના ટોપિકમાં ફરી પાછા આપણે આ જ ચેપ્ટરમાં આગળ વ્યવહાર વિશે ભણીશું. તો આ બધું તમારે પાકી બુકની અંદર લખવાનું છે.